We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across five zones of the state, GTU. The International Innovative University Your place to move forward Hello everyone myself Divira Chohan lecturer in computer engineering department Vallabhbiddhe Polytechnic Nausari As a part of our online lecture series today we are going to learn about a computer organization and architecture subject which is a part of a fourth semester computer engineering department diploma, right? Uh, under which, in memory management section, we are going to learn about how, how virtual memory works. Okay, let's move on. Okay, now uh, start with virtual memory definition. a uh, textbook, as per your textbook, virtual memory is a technique that allows the execution of a process.

કે ધારો કે તમારી પાસે એક મૂવીની ફાઇલ છે માની લો કે તમારી ફોર જીબીની એક મૂવી છે તમારી પાસે બરાબર આપણે આપણા સેકન્ડરી સ્ટોરેજની અંદર તમે એક ફોર જીબીની મૂવી સ્ટોર કરાવેલી છે તમારે તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પાસે જે રેમ છે જે આપણે જાણીએ છીએ જે ફિઝિકલ જે ચીપ આવે છે ચીપના ફોર્મમાં હોય છે એ ચીપ તેની કેપેસિટી છે તમારી ટુ જીબીની આપણે સપોઝ કરીએ કે તમારી પાસે ટુ જીબીની એક રેમ છે તમારી સિસ્ટમમાં એ સિસ્ટમમાં તમારે ફોર જીબીની એક મૂવી રન કરાવવી છે હવે તમે આ કમ્પેર કરો તો કેટલો પાર્ટ છે તમારી જે ફાઇલ છે જે પ્રોગ્રામ તમે રન કરાવવાના છો એ પ્રોગ્રામની સાઇઝ છે ફોર જીબી અને તેની સામે એ પ્રોગ્રામ રન ક્યાંથી થવાનો છે તમારો પ્રોગ્રામ જે રન થવાનો છે રેમની અંદરથી એ રેમની કેપેસિટી છે ટુ જીબી દેટ મીન્સ કે હાફ ઓફ ઇટ બરાબર ચાર જીબીના હાફ થાય તમારા ટુ જીબી આ રેમની અંદર ફરી પાછું શું હશે આ રેમની અંદર એનો જે પોઈન્ટ માની લો આપણે સપોઝ કરીએ કે પોઈન્ટ ફાઇવ જીબી એટલે કે રફલી તમારો પાંચસો એમ નો પાર્ટ ઓએસ ઓક્યુપાય કરતી હશે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે બીજા બધા જે સપોર્ટેડ ફાઇલ્સ છે તે સપોર્ટેડ ફાઇલ્સ દ્વારા તમારી ફાઇલને રન કરાવવા માટે એટલે કે જે સપોર્ટેડ ફાઇલ મતલબમાં તમારી મૂવી રન કરવા માટે તમારે ઓડિયો ફાઇલની જરૂર પડશે તમારે ગ્રાફિક્સ ફાઇલની જરૂર પડશે તો આ બધી જે સપોર્ટેડ ફાઇલ્સ છે તમારા પ્રોગ્રામને રન કરાવવા માટેની તે બધી કોના દ્વારા તેના જેટલા પણ તમારા કનેક્શન્સ છે તે જે ઇન્સ્ટ્રક્શન્સ છે તે બધી કોના અંદર સ્ટોર છે તમારા ઓએસ પાર્ટમાં જે તમારું ઓપરેટિંગ થવાનું છે તે રેમનો જે પોઈન્ટ ફાઇવ જીબી છે તે ઓએસ ઓક્યુપાય કરે છે આપણે માની લઈએ છીએ સપોઝ કરીએ છીએ બરાબર પોઈન્ટ ફાઇવ જી રિમેનિંગ કેટલા રહ્યા છે અહીંયા તમારા વન પોઈન્ટ ફાઇવ જીબી રિમેનિંગ રહી છે ટુ જીબીમાંથી પોઈન્ટ ફાઇવ તમારી ઓએસ ઓક્યુપાર કરી રહ્યા વન પોઈન્ટ ફાઇવ તમારા રેમમાં અત્યારે છે બરાબર આપણે દર વખતે જ્યારે પણ પીસી યુઝ કરીએ છીએ અત્યારે સૌથી વધારે યુઝ થાય છે મલ્ટિટાસ્કિંગ આપણે એક સાથે ઘણી બધી પ્રોસેસો રન કરાવતા હોય આપણી નીચેની ટાસ્ક બારમાં આપણે જોશું તો ટાસ્ક બારની અંદર ઘણી બધી પ્રોસેસ જે આપણે અત્યારે હાલમાં યુઝ નથી કરી રહ્યા તે બધી પ્રોસેસોને આપણે કઈ રીતે રાખીએ છીએ મિનિમાઈઝ કરીને રાખીએ માની લો કે તમારી એમએસ ઓફિસની કોઈ ફાઇલ એક્ટિવ છે જેને તમે મિનિમાઇઝ કરેલી છે તમારું વીએલસી પ્લેયર ઓલરેડી રન થાય છે તમારી ગેમ મિનિમાઇઝ થયેલી છે તમારી કોઈ ઓડિયો એપ્લિકેશન મિનિમાઇઝ થયેલી છે તમે સાથે બ્રાઉઝરને પણ એક્સેસ કરવા માટે યુઝ કર્યું હતું તો આ બધી એપ્લિકેશનો અત્યારે એકચ્યુઅલમાં ઓપન છે પણ દરેક વસ્તુ અત્યારે મિનિમાઇઝ છે મતલબમાં બેકગ્રાઉન્ડમાં રન થાય છે તમારી એપ્લિકેશન બરાબર તમે અત્યારે એટ મોમેન્ટ તમે કોઈ એક જ પ્રોસેસ પર કામ કરતા છો બાકીની પ્રોસેસને અત્યારે તમારી રિક્વાયરમેન્ટ નથી કે તે પ્રોસેસ જે એ પ્રોસેસનો અમુક પોર્શન જ તમારે જોઈએ છે આ કંડિશનમાં કોમ્પ્યુટર શું કરે છે કોમ્પ્યુટર પાસે જે રેમ છે તેની મેમરી ફાઇનાઇટ છે રેમ ઇઝ અ ફાઇનાઇટ મેમરી બરાબર આ તમારી જે છે એ ફાઇનાઇટ ફિક્સ હશે એ આઇધર ઇટ ઇઝ ઓપર ટુ જીબી ઓર સિક્સ જીબી ઓર એઇટ જીબી ઓર સિક્સટીન જીબી એટ મેક્સ જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ અને મેક્સિમમ સિક્સટીન જીબી સુધી હશે આપણે માની લઈએ છીએ સપોઝ કરીએ છીએ બરાબર જ્યારે તમારા પ્રોગ્રામ ઇટ ઇઝ અ ઇન્ફાઇનાઇટ મતલબ ત્યાં તમને એ કોઈ લિમિટેશન નહીં મૂકી શકો તમારો પ્રોગ્રામ બની શકે તમારો સિક્સટી ફોર જીબીનો હોય વન ટ્વેન્ટી એટ જીબીનો હોય મતલબમાં એ ઇન્ફાઇનાઇટ સ્પેસ છે આ પ્રોગ્રામની કેટલી કેપેસિટી હોય તે વર્ચ્યુઅલ મેમરી કન્સેપ્ટ લાર્જલી યુઝ થાય છે દરેક સિસ્ટમની અંદર કેમ આ લિમિટેશન દૂર કરવા માટે તમારા એ શું આપે છે બેઝિકલી એનો બિગેસ્ટ એડવાન્ટેજ છે ઇટ વિલ હેલ્પ દેટ પ્રોગ્રામ કેન બી લોંગર દેન ધ ફિઝિકલ મેમરી આ જે એની ફિઝિકલ મેમરી છે તેના કરતાં પ્રોગ્રામ મોટો યાર ટુ જીબી છે એના કરતાં મોટા પ્રોગ્રામને પણ એ રન કરાવી શકે આ રન જો ટુ જીબીની રેમ દ્વારા ફોર જીબીનો કન્ટેન્ટ કઈ રીતે રન કરવો તો તેના માટે તમારે મેમરી વર્ચ્યુઅલ મેમરી કન્સેપ્ટને સમજવો પડશે ઓકે પહેલાં આપણે સમજી લઈએ અહીંયા જે ડ્રો કરી છે કઈ કઈ વસ્તુ છે આ તમારું લોજિકલ એડ્રેસ સ્પેસ છે જેને એલ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર તમારા અલગ અલગ ડિફરન્ટ પ્રોગ્રામ સ્ટોર થયેલા છે બરાબર રિગાર્ડિંગ ઓ રિગાર્ડલેસ ઓફ હિટ સાઇઝ આ તમારો પી વન છે પહેલો પ્રોગ્રામ આપણે નેમિંગ કરી દઈએ બાજુમાં આ પી વન છે તમારું આ અહીંયા છે તમારું પી છે અને આ છે તમારું પી થ્રી ઓકે તો આ તમારા સપોઝ આ ત્રણ પ્રોગ્રામ તમારા તમારી જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે તેની અંદર સ્ટોર થયેલા છે બરાબર આપણી ફિઝિકલ એડ્રેસ સ્પેસ કઈ છે ફિઝિકલ એડ્રેસ સ્પેસ છે તમારી રેમ બરાબર અને આ છે તમારું સીપીયુ જે અહીંયા બ્લોક દેખાય છે તમને એ છે તમારું પેજ ટેબલ આપણે વન બાય વન આ બધા બ્લોકને પહેલાં સમજવાની ટ્રાય કરીએ અને ફાઇનલી પછી આપણે લાસ્ટમાં આપણે જોઈશું કે કઈ રીતે આખો ફ્લો રન થાય છે તે વર્ચ્યુઅલ મેમરી કન્સેપ્ટ કઈ રીતે એકચ્યુઅલમાં કામ કરે છે તે આપણે લાસ્ટમાં સમજશું બરાબર આપણે આગળ વાત કરી દેમ જ્યારે પણ કોઈપણ એક રેમ હોય આપણે એક્ઝામ્પલ લીધું હતું ટુ જીબી રેમનું તો જ્યારે તમારી જે મિનિમાઇઝ થયેલી પ્રોસેસ હોય એ બધી મિનિમાઇઝ થયેલી પ્રોસેસ અમુક પોર્સન રેમનો ઓક્યુપાય કરતી હોય બરાબર જે આપણો દોઢ જીબી અવેલેબલ રેમનો હતો વન પોઈન્ટ ફાઇવ જીબી તે વન પોઈન્ટ ફાઇવ જીબીના અલગ અલગ એના સેગમેન્ટેશન થયેલા હોય તેનો અમુક અમુક સેગમેન્ટ તમારી અમુક પ્રોસેસને એલોકેટ કરવામાં આવેલો હોય બરાબર અમુકવાર શું થાય અમુકવાર જ્યારે મલ્ટી પ્રોગ્રામિંગ થતું હોય મલ્ટી પ્રોસેસિંગ થતું હોય તે ટાઈમે ઘણી બધી પ્રોસેસ એકસાથે રન થવાથી તમારી રેમની યુટિલાઇઝેશન ક્ષમતા પૂરી થઈ જાય મતલબમાં ફૂલદી હંડ્રેડ પર્સન્ટ યુટિલાઇઝેશન એનું ફિનિશ થઈ જાય તો આ કન્ડિશનને ઓવરફ્લડ કહેવાય જ્યારે ઓવરફ્લોડ ક્રિએટ થાય તે ટાઈમે શું કરે કોમ્પ્યુટર તે ટાઈમે તમારું ઓપરેટિંગ સિસ્ટમ જે આગળનું હેન્ડલિંગ છે તે કોના દ્વારા કરે વર્ચ્યુઅલ મેમરી દ્વારા કરે કારણ કે જે રેમની કેપેસિટી હતી તે ટુ જીબી કમ્પ્લીટ થઈ ગઈ છે મોર દેન ટુ જીબી ઇટ કે નોટ પ્રોસેસ બરાબર જેવી તમારી રેમ ફૂલ થઈ જશે એટલે શું થશે જેવી રેમ તમારી ફૂલ થશે તેવી તમારી પ્રોસેસ એકદમ સ્લો થઈ જશે અથવા પ્રોસેસ તમારે અટકી જશે તમારા જે એક્ઝિસ્ટિંગ તમે નવો પ્રોગ્રામ રન નહીં કરાવી શકો અને જે એક્ઝિસ્ટિંગ પ્રોસેસ છે તે પણ તમારી હેંગ થવા લાગી જશે બરાબર ઓએસ શું કરે છે ઓએસ એક્ઝેક્ટલી આ ટાઈમે શું કરશે એનું જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે એ લોજિકલ એડ્રેસ સ્પેસની અંદરથી એણે જે પ્રોગ્રામ જે અત્યારે રન કરાવવાનો છે તે આખો પ્રોગ્રામ મતલબ મેં અહીંયા કોપી નથી કરતું ધારો કે તમે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધેલા છે આમાં આ પ્રોગ્રામની સાઇઝ છે માની લો કે તમારી સિક્સટીન જીબીની છે આ તમારી સિક્સટીન જીબીની તમારી સાઇઝ થઈ ટોટલ આની સાઇઝ આપણે માની લઈએ કે ટ્વેન્ટી જીબી છે ને આ તમારી ત્રીસ જીબીની છે બરાબર હવે શું કરશે બેઝિકલી તમારું જે વર્ચ્યુઅલ મેમરી છે એ તમારું ધારો કે એણે પી વન રન કરાવવાનો છે તો પી વનમાં એટ અ ટાઈમ જેટલા પાર્ટની જરૂર છે ફક્ત એટલો જ પાર્ટને અહીંયાથી કોપી કરશે અને તમારી રેમની અંદર અહીંયા એને પ્લેસ કરશે બરાબર આ જે તમારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આખો પ્રોગ્રામ એક જ પાર્ટમાં નહીં સ્ટોર થયેલો હોય તમારું જે સિક્સટીન જીબી જે અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે પી વન પ્રોગ્રામ વનનું જે સિક્સટીન જીબી છે એ અલગ અલગ ભાગમાં એને નાના નાના ભાગ કરી દેવામાં આવે એ અલગ અલગ સેગમેન્ટમાં અહીંયા સ્ટોર થયેલું હોય એ પર્ટિક્યુલર ભાગને આપણે પેજ તરીકે ઓળખીએ મતલબમાં પી ઝીરો પી વન આ જે નંબરિંગ છે તમારું એ પ્રોસેસ આઈડી કહેવાય અને એ જે છે તમારે પેજ આઈડી અને પ્રોસેસ આઈડી કહેવાય પેજ આઈડી તરીકે તમે ઓળખો છો આ જે પેજીસ છે તે પેજીસના ફોર્મમાં તમારો પ્રોગ્રામ મતલબમાં પાર્ટ્સમાં આ રીતે સ્ટોર થયેલો હોય તે રીતે તમારું આ પી છે તો પી ટુ પણ એ અલગ અલગ પાર્ટ્સમાં સ્ટોર થયેલો હશે હવે એટ અ ટાઈમ શું કરે છે વર્ચ્યુઅલ મેમરી વર્ચ્યુઅલ મેમરી લોજિકલ એડ્રેસ સ્પેસમાંથી એને જરૂર છે પીઝીરોની તે પી ઝીરો અહીંયાથી કોપી કરશે અને આ પી ઝીરોનું યુટિલાઇઝેશન ક્યાં કરશે તમારા રેમની અંદર એ અહીંયા એક જગ્યા પર મૂકી દેશે હવે રેમ પણ સેમ આ રીતે તમારી અલગ અલગ નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થયેલી હોય અને જે રેમ જે અલગ અલગ ભાગમાં ડિવાઈડ થાય તે દરેક ભાગને ઓળખવામાં આવે ફ્રેમ તરીકે બરાબર આ સાથે ઓળખાય છે ફ્રેમ અને એ જ વસ્તુ અહીંયા કઈ રીતે ઓળખાય છે પેજીસમાં જે પેજ તમારે જે પ્રોગ્રામનું જે પેજ તમારે જોઈએ છે તે પેજને આપણે ક્યાં લાવશું રેમની અંદર મતલબમાં એના કોઈ ફ્રેમમાં આપણે એને પેસ્ટ કરીશું અહીંયા લખ્યું છે પેજ ઝીરો ઓફ પી વન દેટ મીન્સ કયું લોકેશન છે તમારું એ લોકેશન છે આ પેજ ઝીરો પી ઝીરો ઓફ પ્રોસેસ પી વન બરાબર આ પીવનનું પી ઝીરો પેજ છે તે આપણે અત્યારે ક્યાં સ્ટોર કર્યું છે તે તમારા ફ્રેમ નંબર વનની અંદર સ્ટોર કર્યું છે ખ્યાલ આવે છે ફ્રેમ વનમાં શું સ્ટોર છે પેજ ઝીરો ઓફ પ્રોસેસ પી વન બરાબર પ્રોગ્રામ પી વનનું તમારું પી ઝીરો પેજ અહીંયા તમારું સ્ટોર થયેલું છે બરાબર હવે આ વસ્તુ આ જે તમારું નંબરિંગ છે જે નંબરિંગ છે તમારે જ્યારે તમારે ટ્રેસ કરવાનું હોય તેના માટે એક ટેબલ આવે બરાબર જેને આપણે પેજ ટેબલ તરીકે ઓળખીએ આ તમારું જે ફોર્મેશન બતાવ્યું છે એ છે પેજ ટેબલનું પેજ ટેબલના આધારે તમને ખ્યાલ આવશે કે કઈ ફ્રેમની અંદર કઈ તમારા પર્ટિક્યુલર રેમમાં કઈ ફ્રેમમાં કઈ પ્રોસેસ છે તમારી સ્ટોર થયેલી પ્રોગ્રામની એનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે દેટ મીન્સ જ્યારે સીપીયુ દ્વારા હવે માની લો છો કે આપણે પ્રોસેસ વન બાય વન આપણે આખી પ્રોસેસ જોઈએ કે કઈ રીતે આ પ્રોસેસ એક્ઝેક્ટલી વર્ક કરે છે ઇનિશિયલી તમારા જે પ્રોસેસિંગ છે સીપીયુ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે યુઝર યુઝર શું કરશે યુઝર પહેલાં અહીંયાથી કંટ્રોલ આપશે એની જે પણ રિક્વાયરમેન્ટ હશે જે રિક્વેસ્ટ હશે તે સીપીયુ દ્વારા અહીંયાથી સેન્ડ થશે બરાબર એને રિક્વાયરમેન્ટ સાની છે એને એક રિક્વામેન્ટ છે માની લો કે આપણે તમારી પ્રોસેસના સાત નંબરની ફ્રેમ છે સાત નંબર મતલબ અહીંયા અહીંયા શું છે અને સાત નંબરના ફ્રેમમાં જે છે તેની રિક્વેસ્ટમાં એને આ વસ્તુની એની જરૂર છે સાત નંબરના ફ્રેમની રિક્વેસ્ટ કરે છે સીપીયુ તરત શું કરશે ચેક કરશે પોતાના પેજ ટેબલમાં ફ્રેમ સેવનમાં શું સ્ટોર થયેલું છે કયા પ્રોગ્રામનું કયું પેજ સ્ટોર થયેલું છે ફ્રેમ સેવન અહીંયા જોશે તો ફ્રેમ સેવન પાર્ટ કંઈ નથી બ્લેન્ક છે જો બ્લેન્ક આવશે એનો મતલબ શું થયો બ્લેન્ક મતલબમાં પેજ ટેબલ માટે પેજ ટેબલ પાસે કોઈ રેકોર્ડ નથી ફ્રેમ સેવનનો હવે આ કન્ડિશનમાં શું થશે રેમ પાસે જ્યારે ડિમાન્ડ કરવામાં આવી આ પેજની તે ટાઈમે રેમ પાસે આ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન નથી બરાબર અને આ વસ્તુ કોના દ્વારા મેસેજ કઈ રીતે આપવામાં આવશે પેડ ટેબલ દ્વારા પેડ ટેબલમાં એક એન્ટ્રી આવે વેલિડ અને ઇનવેલિડ બીટની અને તેની અંદર તમને આ ઝીરો બીટના આધારે ખબર પડશે કે આ પર્ટિક્યુલર મતલબમાં જે પેજ તમે ડિમાન્ડ કરો છો તે અહીંયા પેજ નથી મિસિંગ છે એનો મતલબ શું થયું પેજ ફોલ્ટ આવ્યો આ કઈ રીતે ઇન્ડિકેટ કરવામાં આ કન્ડિશનમાં તમારું જે અહીંયા છે સિસ્ટમ એ શું જનરેટ કરશે એક ટ્રેપ જનરેટ કરશે ટ્રેપ ઇઝ નથિંગ બટ અ વન કાઇન્ડ ઓફ ઇન્ટરપ્ટ જે તમને ઇન્ડિકેટ કરે છે કે અહીંયા એક પેજ ફોલ્ટ આવ્યો છે પેજ ફોલ્ટ ઇન ધ સેન્સ તમારા જે સીપીયુ દ્વારા જે રિક્વેસ્ટ કરવામાં આવી છે તે પેજ અહીંયા અવેલેબલ નથી તો પ્રોસેસ આ કન્ડિશનમાં શું કરશે આ કન્ડિશનની અંદર તમારું કન્ટેસ્ટ સ્વિચિંગ થશે કન્ટેસ્ટ સ્વિચિંગનો મતલબ અત્યાર સુધી જે યુઝર કંટ્રોલ કરતું હતું યુઝર પાસેથી યુઝર આને કરતો હતો પ્રોસેસને હવે કોણ કંટ્રોલ કરશે આને ઓએસ કંટ્રોલ કરશે બરાબર પેજ ફોલ્ડ એટલે કે ટ્રેપના જનરેટ થવાથી સૌથી પહેલું શું થાય છે સૌથી પહેલું ઓપરેશન પરફોર્મ થાય છે તમારું કન્ટેસ્ટ સ્વિચિંગ બરાબર આ એમસીક્યુમાં કામ આવશે એટલે યાદ રાખજો પેજ ફોલ્ટ જ્યારે ઓક્યોર થાય છે પેજ ફોલ્ટ ઓક્યોર થવાથી તમારા યુઝરનો જે કંટ્રોલ છે તે ઓએસ પાસે ટ્રાન્સફર થઈ જશે બરાબર એટલે આ કન્ટેસ્ટ સ્વિચિંગ કહેવાશે ત્યાર પછી શું કરશે પહેલી વાર તમારું કન્ટે ટ્રેપ જનરેટ થવાથી તમારું અહીંયા શું થયું છે કન્ટેસ્ટ સ્વિચિંગ થયું એટલે કંટ્રોલ કોની પાસે આવી ગયો ઓએસ પાસે આવી ગયો હવે ઓએસ શું કરશે ઓએસ જે સીપીયુ એ જે રિક્વેસ્ટ કરી છે તે રિક્વેસ્ટની સર્ચમાં ઓએસ ક્યાં જશે તમારા એલ પાસે દેટ મીન્સ તમારા લોજિકલ એડ્રેસ સ્પેસ પાસે લોજિકલ એડ્રેસ સ્પેસની અંદર અહીંયાથી રિક્વેસ્ટ કરવામાં આવેલા પેજને અહીંયા સર્ચ કરવામાં આવશે ધારો કે એણે અહીંયાથી ડિમાન્ડ કર્યું હોય સીપીઓ દ્વારા ડિમાન્ડ કરવામાં આવ્યું છે કે તમારી પી ટુ પ્રોસેસ છે તેનું એમને પેજ નંબર ટુ જોઈએ છે આ તમારી પી પ્રોસેસ હતી તેનું તમારે પેજ નંબર ટુ આ પેજ નંબર ટુની રિકવાયરમેન્ટ છે તો આ પેજ નંબર ટુને શું કરશે ઓએસ દ્વારા આ પેજ નંબર ટુના પોર્શનને કોપી કરીને તમારા જે મેમરી મેનેજમેન્ટ છે એટલે કે તમારી રેમ છે તે રેમની અંદર આ પાસને અહીંયાથી કોપી કરવામાં આવશે બરાબર આ જે પ્રોસેસ છે તેને કહેવામાં આવે સ્વેપ ઇન અથવા બીજી ભાષામાં આને કહેવામાં આવે રોલ ઇન અહીંયાથી તમે આને અહીંયા લાવો છો મતલબમાં સ્વેપ કરો છો અહીંયાના જે કન્ટેન્ટ છે તે કન્ટેન્ટ ધારો કે આ તમારી આખી ફૂલ હોય તો અહીંયાના કન્ટેન્ટને ફરીથી તમારે અહીંયા લોજિકલ સ્પેસ ક્રિએટ કરવામાં આવે જેમાં એને પેસ્ટ કરી દેવામાં આવે બરાબર અને આ કન્ટેન્ટ જે અત્યારે ડિમાન્ડ કરવામાં આવ્યા છે તે કન્ટેન્ટને અહીંયા આપણે પ્લેસ કરીશું જેમ કે તમે આ પી ટુને અહીંયા આપણે લખી દઈએ શું લખશું આપણે પેજ ટુ ઓફ પ્રોસેસ ટુ પેજ ટુ ઓફ પ્રોસેસ ટુ બરાબર એને અહીંયા મૂકી દેવામાં આવ્યું હવે અહીંયા મૂકવાથી આપણું કામ કમ્પ્લીટ નથી થતું એ શું કરશે આ તમારું જે આપણે જે કહે છે સ્વેપ ઇન થયું આ સ્વેપ ઇન થયા પછી આ જે પ્રોસેસ છે આનું ઇન્ડિકેશન કોને આપવું પડે પેજ ટેબલને તમારે ઇન્ડિકેટ કરવું પડે તો આ જે એન્ટ્રી છે એ પેજ ટુની અંદર પ્લેસ કરવામાં આવશે ભાઈ શું કહેવામાં આવશે કે અહીંયા કઈ છે તમારી એપ સેવન છે આ એપ સેવનની અંદર તમે જે રિક્વાયર્ડ છે તમારી એન્ટ્રી જે બીટ તમે જે તે સર્ચ કર્યો છે તે બીટ તમારો ક્યાં છે તમારો તો એ તમારા ફ્રેમ નંબર સેવનની અંદર સ્ટોર છે તો એની એન્ટ્રી તમારા પેજની અંદર કરવામાં આવે આ પ્રોસેસને કહેવામાં આવે તમારું મેપિંગ બરાબર તમારે અહીંયાથી એને મેપ કરાવી દીધો જેથી કરીને ફર્ધર જ્યારે પણ રિક્વાયરમેન્ટ થાય જ્યારે ફર્ધર સીપીયુ વાર ડિમાન્ડ કરે તો ફરીથી પેજ ફોલ્ટ ઓક્યોર ના થાય બરાબર અને ફરીથી અહીંયા આવશે તમારું આની અંદર પ્લેસ કરી દેશે અને આને પર્ટિક્યુલર એફ સેવન પેજ નંબર એને એન્ટ્રી મળી ગઈ એટલે ફરીથી અહીંયાથી એને પ્રોસેસ કરશે બરાબર અને ફરીથી તમારો જે કંટ્રોલ છે તે ફરીથી એ કોને આપી દેશે યુઝરને આપી દેશે બરાબર આ તમારી ફર્સ્ટ એક્ટિવિટી ઓએસ દ્વારા કંટ્રોલ પાસ કરવામાં આવ્યો તમારા એલએએસને એલએએસમાંથી જે પર્ટિક્યુલર પ્લેસ હતું તે પ્લેસ પરથી કોપી કરવામાં આવ્યો તે એડ્રેસ પરથી બરાબર તે એડ્રેસ પરથી આપણે એને કોપી કર્યું અહીંયા તમે પ્લેસ કરો છો આ તમારી થર્ડ થયું ત્યાર પછી જે તમે એન્ટ્રી જે કરો છો તે એન્ટ્રીનું તમે મેપિંગ કર્યું તમારા પેજ ટેબલની અંદર ડેટ ઇઝ યુઅર ફોર્થ સ્ટેપ ને એટ તમે શું કરો છો ફરીથી કંટ્રોલ કોને આપી દો છો યુઝરને આ તમારું ફિફ્થ સ્ટેપ થયું બરાબર જે ઓએસનો કંટ્રોલ તો તમે યુઝરને ફરીથી ટ્રાન્સમિટ કરી દો તો આ જે છે આ જે રિપ્લેસમેન્ટ થાય છે તેના માટે ઘણા બધા અલગો તમે ઓલરેડી ડીએસમાં ભણી ગયા છો ઘણી બધી પ્રકારના મતલબમાં રિપ્લેસમેન્ટ આલ્ગોરિધમ આવે છે લિફો આવે છે ફિફો આવે છે અલગ અલગ પ્રકારના રિપ્લેસમેન્ટ આલ્ગોરિધમ છે તેનો યુઝ કરવામાં આવે આ જે પ્રોસિજર છે તે પ્રોસિજર જે અહીંયા ઇન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે તે તમારી કઈ હોય એ છે તમારી સ્વેપ ઇન અને સ્વેપ આઉટ બરાબર સ્વેપ આઉટ અને સ્વેપ ઇન બીજી ભાષા રોલ ઇન અને રોલ આઉટ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હવે આ વસ્તુમાં આપણે જે આખી વસ્તુમાં જે જોવા જેવી વસ્તુ તો એ શું હતું જ્યારે સીપીયુ કોઈપણ પ્રોસેસ માટે કાં તો કોઈપણ રિક્વેસ્ટ જ્યારે સેન્ડ કરે આઈડિયલ છે કે એને એ પર્ટિક્યુલર સેન્ડ કરેલી રિક્વેસ્ટનું લોકેશન એને પેજ ટેબલમાંથી એટલે કે તેના જે ફિઝિકલ મેમરી છે ત્યાંથી એને મળી જાય એનું કારણ છે ફિઝિકલ આપણે જે મેમરી હિરારચી જોઈએ હતી તેમાં એક વસ્તુ ખાસ ઇન્ડિકેટ કરવામાં આવતી હતી કે તમારી જે મેમરી હિરારચી છે તેમાં તમારી ફિઝિકલ એડ્રેસ સ્પેસ જે આની સ્પીડ છે એક્સેસ સ્પીડ છે તે ઘણી વધારે છે બરાબર ઇટ વિલ મેઝર ઇન નેનો સેકન્ડ બરાબર નેનો સેકન્ડની અંદર આ મેઝર થાય છે જ્યારે તમારી જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે આ ઘણું સ્લો છે કમ્પેરેટિવલી ઘણું સ્લો છે આની જે સ્પીડ છે તમારી માઇક્રો સેકન્ડ્સની અંદર આવે છે બરાબર આ નેનો સેકન્ડ અને માઇક્રો સેકન્ડ તમને ડિફરન્સ ખબર હશે જે તમારી એક માઇક્રો સેકન્ડ ઇક્વલ ટુ તમારી ટેન થાઉઝન્ડ નેનો સેકન્ડ થાય બરાબર તો આ કમ્પેરેટિવલી આ એકદમ નેગ્લિજીબલ પાર્ટ છે એક્સેસ કરવા માટે એટલે આઈડિયલ કન્ડિશનમાં સીપીયુ જ્યારે કોઈ પણ પેજ રિક્વેસ્ટ કરે અને એને અહીંયાથી મળી જાય તો તેનો એક્સેસ ટાઈમ ઘણો ઘટી જાય કોઈપણ પ્રોસેસને પ્રોસેસ કરવા માટેનો સમય ઘણો ઘટી જાય એટલે આઈડિયલ કન્ડિશનમાં તો ઇસ્યુ નથી પણ જ્યારે જ્યારે પેજ ફોલ્ટ ઓક્યુર થશે મતલબમાં આપણે એને બીજી ભાષામાં કહીએ તમારી ટેક્સ્ટબુકમાં જે આપણે વર્ડ યુઝ કર્યો છે મિસ બરાબર એક મિસ અને હિટ આપણે બે વર્ડ યુઝ કરીએ છીએ જો હિટ ઓક્યોર થાય મતલબમાં જે તમે ડિમાન્ડ કરો છો તે અહીંયા અવેલેબલ હશે ધેટ મીન્સ ઇટ ઇટ ક્રિએટેડ હિટ અને જે તમે ડિમાન્ડ કરો છો તે અવેલેબલ નહીં હોય તો તેને કહેવામાં આવે તમારું મિસ બરાબર તો જ્યારે મિસ ઓક્યોર થાય છે તે ટાઈમે શું થાય છે તમા જે તમારું મિસ ઓક્યોર થશે ત્યારે બેઝિકલી જે ડિફરન્સ આવે છે મિસ ઓક્યોર થવાથી તમારી જે પ્રોસેસની જે ઇફેક્ટિવ મેમરી એક્સેસ ટાઈમ છે તે વધી જશે બરાબર કારણ કે આજે તમારી માઇક્રો સેકન્ડ અને નેનો સેકન્ડનો ડિફરન્સ છે તે વચ્ચે આવશે જ્યારે સીપીયુએ મિસ ઓક્યોર થવાથી એક્સેસ કરવું પડે છે તમારી એલ એએસને એક્સેસ કરવી પડે તો આના માટેનો જેનો એનો ટાઈમ ઓક્યુફાઈ થશે તમારું માઇક્રો સેકન્ડની અંદર જશે ત્યાર પછી એ અહીંયા તમારું રિપ્લેસમેન્ટ કરશે આ રિપ્લેસમેન્ટની અંદર તમારું બીજી નેનો સેકન્ડ આની અંદર જે તમારી યુટિલાઇઝ છે તેમાં નેનો સેકન્ડ હજુ એડ થશે અને ફાઇનલ આ બંનેનો થઈને એ ટાઈમ તમારો અહીંયા ટોટલમાં ગણાશે બરાબર જે તમારો ઇફેક્ટિવ મેમરી એક્સેસ ટાઈમ તરીકે ઓળખવામાં આવે તો આ એનો ડિસએડવાન્ટેજ છે કે જ્યારે જ્યારે મિસ ઓક્યોર થાય છે ત્યારે તેનો જે ટાઈમ જે એક્સેસ ટાઈમ છે તે ઘણો ઇન્ક્રીઝ થઈ જાય છે બરાબર તો આ તમારું હતું વર્ચ્યુઅલ મેમરી અને આખું વર્ચ્યુઅલ મેમરીનું મેનેજમેન્ટ કે કઈ રીતે એક્ઝેક્ટલી વર્ક કરવામાં આવે છે અને કઈ રીતે ડિમાન્ડ કરવામાં આવે છે એક સિમ્પલ વર્ડમાં કહેવું હોય આપણે એને કન્ક્લુડ કરું છું કે વર્ચ્યુઅલ મેમરી ઇઝ નથિંગ બટ ધ ઇલ્યુઝન ઇલ્યુઝન કોના દ્વારા ક્રિએટ કરવામાં આવે છે એક મેમરી દ્વારા કરવામાં ક્રિએટ કરવામાં આવતું એક ઇલ્યુઝન છે બરાબર કે જેના દ્વારા આપણને